નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? મજામાં ને બેટા? આપણે ગઈકાલે મતલબ કે આપણે ગયા વિડિયોની અંદર આપણે એક્શનના બિંદુ અને તેના વિવિધ ભાગો વિશે ચર્ચા કરી હતી. જેમ કે બેટા આપણે ટાઇટલ બાર વિશે, મેનુ બાર વિશે, સ્ટાન્ડર્ડ ટૂલ બાર વિશે, ફોર્મેટિંગ ટૂલ બાર વિશે અને નેમ બોક્સ વિશે આપણે માહિતી લીધી હતી. જેમ કે ટાઇટલ બાર, તો કે ટાઇટલ બારની અંદર બાય ડિફોલ્ટ એમએસ એક્સેલ પ્રોગ્રામ નામ આવે છે. એની ડાબી બાજુ ત્રણ બટન હોય છે, જેને કંટ્રોલ બટન કહેવાય છે, જેની અંદર મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ એવા ત્રણ બટન હોય છે. એની પછી તો બેટા મેનુ બાર હતું, તો કે મેનુ બારના વિવિધ ઉપયોગ આપણે શીખવાના બાકી હતા, પણ આપણે ગયા વિડિયો એટલું શીખી દીધું. તો કે મેનુ બાર કેટલા હોય છે? તો બેટા સાત મેનુ બાર હોય છે, બરોબર. એની અંદર હેલ્પ મેનુનો ઉપયોગ મદદ કરવા માટે થાય છે અને જેની શોર્ટકટ કી F1 છે. એના પછી બેટા આપણે શું શીખ્યા હતા? સ્ટાન્ડર્ડ ટૂલ બાર. શું શીખ્યા હતા? સ્ટાન્ડર્ડ ટૂલ બાર. તો કે સ્ટાન્ડર્ડ ટૂલ બાર ની અંદર તો કે આપણે ઓપ્શન શીખ્યા હતા, જેમ કે અંદર વ્યૂ શીખ્યા હતા, ઓપન શીખ્યા હતા, સેવ શીખ્યા હતા, સેવેજ, કટ, કોપી, પેસ્ટ આ વગેરે વગેરે શીખ્યા હતા. અને આની પણ ચર્ચા આપણે આગળના વિડીયોમાં પછી કરવાની છે. એના પછી શીખ્યા હતા આપણે ફોર્મેટિંગ ટૂલ બાર. શું શીખ્યા હતા બેટા? ફોર્મેટિંગ ટૂલ બાર, જેની અંદર ફોન્ટ ટેમ્પલેટ સિલેક્ટ કરાવે, ફોન્ટની સાઇઝ વધારવા માટે, પછી બોલ્ડ અક્ષર કરવા માટે, ઇટાલિક અક્ષર કરવા માટે, ઠીક છે, અક્ષરની નીચે લાઇન કરવી છે તો અંડરલાઇન કરવા માટે, આ વગેરે વગેરે ઓપ્શનો આની અંદર શીખાયેલા. પણ આપણે બીજા વિડીયોની અંદર પણ આના અંદર બીજા ઘણા બધા ઓપ્શનો છે, એ પણ આપણે પ્રેક્ટિકલ સાથે શીખવાના છે. એના પછી નેમ બોક્સ શીખ્યા. શું શીખ્યા બેટા? આપણે નેમ બોક્સ, તો નેમ બોક્સ શું હતું, ક્યાં આવે છે? તો કે સ્ટાન્ડર્ડ ટૂલ ટૂલ બારની ડાબી બાજુના જે ખૂણામાં જે તમને બોક્સ જોવા મળે છે એને નેમ બોક્સ કહેવામાં આવે છે. શું? સ્ટાન્ડર્ડ ટૂલ બારની ડાબા ભાગની અંદર ખૂણાની અંદર જે બોક્સ જોવા મળે છે એને તમે શું કહો છો? નેમ બોક્સ કહેવામાં આવે છે. તો નેમ બોક્સની અંદર અમુક અમુક બટન હતા, જેવા કે ફાઇન્ડ હતું, રિપ્લેસ હતું, ગ્રામર મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક છે, તો આ બધા ઓપ્શનો આપણને સમજવા મળે છે, નેમ બોક્સની અંદર જોવા મળે છે. તો આની પણ આપણે પ્રેક્ટિકલ કરીને તમને હું વિડીયોમાં બતાવીશ કે આનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. તો ચલો બેટા, આજના વિડીયોની અંદર આપણે બીજા બે ટોપિક આની અંદર શીખવાનું છે. એક્શનના વિડીયોના વિવિધ ભાગોમાં આપણે બીજા બે ટોપિક આજે ભણવાના છે. આ વિડીયો જેનું નામ છે, પહેલું છે ઇનપુટ લાઇન છે, નેમ બોક્સ ની નીચેનું લાઇન કયું છે? ઇનપુટ. અને બીજું છે વર્ક શીટ વિન્ડો. આ બે ટોપિક નું આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચલો બેટા, પહેલી લાઇન આપણે વાંચી કે ઇનપુટ લાઇન, તો આની આજે આપણે ચર્ચા કરીએ. તો ઇનપુટ લાઇન ક્યાં હોય છે તો એ આપણને ખ્યાલ રાખવો જોઈએ. તો બેટા, તો કે નેમ બોક્સ ની તો કાલે ચર્ચા કરી હતી, તો કે સ્ટાર્ટ ફોર્મેટિંગ ટૂલ બાર ના ડાબા ભાગની અંદર જે ખૂણાની અંદર બોક્સ જોવા મળે છે તેને નેમ બોક્સ કહેવાય છે. તો હવે ઇનપુટ લાઇન ક્યાં હોય છે? તો કે નેમ બોક્સ ની જમણી બાજુમાં જોવા મળતી આડી હરોળને ઇનપુટ લાઇન કહે છે. શું? નેમ બોક્સ ની જમણી બાજુમાં જોવા મળતી આડી હરોળને ઇનપુટ લાઇન કહે છે. બેટા આવડી ગયું? હવે આપણને એક્ઝામમાં પૂછે કે ઇનપુટ લાઇન કોને કહેવાય, તો કોને કહેવાય? તો કે નેમ બોક્સ ની જમણી બાજુમાં જોવા મળતી આડી હરોળને ઇનપુટ લાઇન કહેવામાં આવે છે. વેરી ગુડ બેટા. ચલો એના પછી, તો કે સેલમાં ઉમેરવામાં આવતી માહિતી ઇનપુટ લાઇનમાં જોવા મળે છે. બીજો ટોપિક શું છે બેટા? જે પણ સેલમાં તમે લખશો તો એ સેલની અંદર તમે જે પણ લખ્યું હશે એ તમને બેટા ઇનપુટ લાઇનમાં જોવા મળશે. ચલો એના પછી ઇનપુટ લાઇનમાં બીજા ત્રણ બટન તમને જોવા મળશે. ઇનપુટ લાઇનની અંદર બીજા ત્રણ બટન આપણને જોવા મળે છે. તો ત્રણ બટન કયા છે? ચલો બેટા, એક છે ફંક્શન વિઝાર્ડ છે. કયું છે? ફંક્શન વિઝાર્ડ, જે તમને એક્સેસ કરીને લખેલું હશે. શું લખેલું હશે બેટા?
એના પછી સબ લખેલું છે, શું લખેલું છે? સબ. અને એના પછી ફંક્શન આપેલું છે, શું આપેલું છે બેટા? ફંક્શન. તો કે ઇનપુટ લાઇન ની અંદર કુલ ત્રણ બટન તમને જોવા મળે છે. પહેલું છે ફંક્શન વિઝાર્ડ છે, બીજું સબ છે અને ત્રીજું ફંક્શન છે. ચલો તો હવે ત્રણ ની આપણે ઉપયોગ શીખીએ. તો ત્રણ નો ઉપયોગ શેના માટે થાય છે? તો પહેલું છે બેટા ફંક્શન વિઝાર્ડ, બીજું છે સબ છે અને ત્રીજું ફંક્શન છે. જો આપણે પહેલું છે કરીએ કે જેનું નામ છે ફંક્શન વિઝાર્ડ, તો આનો ઉપયોગ થાય છે વિવિધ પ્રકારના ફંક્શનો મેળવવા માટે. તમારે આપણે પહેલા વિડીયોમાં ચર્ચા કરી હતી કે એમએસ એક્સેલ નો ઉપયોગ ગાણિતિક કામ કરવા માટે થાય છે. તો તમે જે પણ ધોરણમાં ભણતા હશો એની અંદર બેસ્ટની બુકની અંદર વિવિધ પ્રકારની ગણતરીઓ આપતી હશે. આપણે આપણી પાસાની ભાષામાં કહીએ તો વિવિધ પ્રકારના સૂત્રનો ઉપયોગ થતો હશે. તો એમાં શું હોય છે? આપણે સૂત્ર છે, આપણે ફંક્શન છે, એ આપણે તૈયાર કરવા પડે છે. જો આપણે ના આવડે તો આપણો સમ કેવો પડે છે બેટા? ખોટો પડે છે. પણ કોમ્પ્યુટર ની અંદર એમએસ એક્સેલ ની અંદર તમને ઓલરેડી ફંક્શન તૈયાર જ મળે છે. ઓલરેડી શું બેટા? તમને ફંક્શન તૈયાર મળે છે. ખાલી તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ફંક્શન નો ઉપયોગ મારે ક્યારે કરવાનો છે. તો તમારે ફંક્શન ની માહિતી મેળવવી હોય, ફંક્શન નો ઉપયોગ કરવો હોય, તો તમારે ફંક્શન વિઝાર્ડમાં જવાનું હોય છે. એના પછી બીજા સમ છે. શું છે સમ? આ તો બધાને ખબર હશે કે સમ નો ઉપયોગ શેના માટે થાય છે. ચલો બોલો શેની માટે થાય છે? તો કે સમ નો ઉપયોગ સરવાળો કરવા માટે થાય છે. શેની માટે થાય છે? સરવાળો કરવા માટે થાય છે. ચલો બેટા એની પછી છેલ્લું ફંક્શન છે. શું છે? છેલ્લું ફંક્શન છે. તો ફંક્શન નો ઉપયોગ શું છે? તો કે ફંક્શન નો ઉપયોગ ગણતરી કરીને ફંક્શન માં તેનું સીધું પરિણામ મળે છે. મતલબ તમને કોઈ પ્રકારનું સૂત્ર આવડતું નથી, તમારે લખવામાં તમને નિશ્ચિત થઈ જાય તો બાય ડિફોલ્ટ સીધું ફંક્શન આવી જશે. એની અંદર ખાલે તમારે તમારી વેલ્યુ અંદર એડ કરવાની હશે. ઇનબિલ્ટ સીધું ફંક્શન તમને તૈયાર જોવા મળશે. ફંક્શન વિઝાર્ડ અને ફંક્શન માં શું ફરક છે? તો ફંક્શન વિઝાર્ડ છે કે તમને વિવિધ પ્રકારના ફંક્શન તમને મળે છે. વિવિધ પ્રકારના ફંક્શન તમને આની અંદર જોવા મળે છે. અને ફંક્શન માં શું છે? તો બાય ડિફોલ્ટ તમે જે પણ ફંક્શન નો ઉપયોગ કરવો છે એ તમને ફંક્શન તૈયાર મળશે. મતલબ સૂત્ર આપણે સાદી ભાષામાં કહીએ શું છે? આપણને સૂત્ર તૈયાર મળશે. ખાલી એની અંદર આપણે જે વેલ્યુ એડ કરવાની છે એ વેલ્યુ એની અંદર ખાલી નાખવાની છે. બીજું કશું જ કરવાનું નથી. તમને ડાયરેક્ટલી તમને પરિણામ સીધું તમને આવી જશે, જોવા મળશે. તમારે કોઈ પણ ફંક્શન લખવું છે, કોઈ પણ પ્રક્રિયા કરવી છે, તો એની શરૂઆત બેટા ઇઝ ઇક્વલ ટુ થાય છે. જો તમે આનાથી શરૂઆત નહીં કરી હોય તો તમારો સમ ખોટો આવશે, તમારો ફંક્શન નો જવાબ પણ આન્સર કેવો આવશે બેટા? ખોટો આવશે. તો આને આપણે કોમ્પ્યુટરની ભાષામાં કહીશું તો આને ક્વેરી આવશે. શું આવશે? ક્વેરી. આપણે કોમ્પ્યુટરની ભાષામાં કેવું હોય તો આ જ ઇઝ ઇક્વલ ટુ નહીં કર્યું હોય તો તમારો ફંક્શનમાં તમને શું જોવા મળશે? ક્વેરી જોવા મળશે. વેરી ગુડ બેટા. ચલો તો આપણે હાલ શું શીખ્યા? તો કે ઇનપુટ લાઇન. તો કે એની અંદર શું છે? ચલો પાછું તો કે મેન બોક્સ ની જમણી બાજુમાં જોવા મળતી આડી હરોળ ને ઇનપુટ લાઇન કહે છે. એના પછી કે સેલમાં ઉમેરવામાં આવતી માહિતી તમને સેલમાં જોવા મળે છે, ઇનપુટ લાઇનમાં જોવા મળે છે. એના પછી ઇનપુટ લાઇનની અંદર બીજા ત્રણ બટન તમને જોવા મળશે, જેનું નામ છે ફંક્શન વિઝાર્ડ છે, સમ છે એન્ડ ફંક્શન છે. ચલો ફંક્શન વિઝાર્ડનો ઉપયોગ શું છે? તો કે વિવિધ પ્રકારના ફંક્શનો તમને જોવા મળે છે. સમનો ઉપયોગ શું છે? તો આપણને ખબર છે કે સરવાળો કરવા માટે થાય છે. ફંક્શનનો ઉપયોગ શું છે? તો કે ઓલરેડી તમને ફંક્શન તૈયાર હોય છે, તમારે ખાલી એની અંદર તમારી વેલ્યુ એડ કરવાની હોય છે. અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે પણ તમે લખવાની શરૂઆત કરો ત્યારે તમારે શરૂઆતમાં શું કરવાનું છે? તો ઇઝ ઇક્વલ ટુ કરવાનું છે. બાય ડિફોલ્ટ લખે તમારો આન્સરમાં શું આવશે? ક્વેરી આવશે. શું આવશે? ક્વેરી આવશે. ચલો બેટા એના પછી આપણે બીજો ટોપિક હતો વર્કશીટ વિન્ડો. શું હતો? વર્કશીટ વિન્ડો મતલબ કે ટાઇટલ માં કોનું છે, મેનુ માં કોનું છે, સ્ટાન્ડર્ડ ટૂલ માં પડી ગયું, ફોર્મેટિંગ ટૂલ માં પડી ગયું, નેમ બોક્સ પડી ગયું, એના પછી આજે ઇનપુટ લાઇન પણ પડી ગયું. હવે આવશે વર્કશીટ વિન્ડો. આ આપણે બેટા આગળ વધી તો મેં તમને આખું ચિત્રાત્મક દોરીને સમજાવ્યું હતું કે એમએક્સ એક્સેલ તમને કેવું દેખાય છે, કે જેની અંદર
સ્ટાન્ડર્ડ ટૂલબાર હતા, ટાઇટલ બાર હતું, ફોર્મેટિવ ટૂલબાર હતું, રો હતું, કોલમ હતું, ઝૂમ હતું, વગેરે વગેરે આપણે આ ચર્ચા કરી હતી. તો એના સિવાય વર્કશીટ વિન્ડોમાં તમને બીજા બે ઓપ્શનો જે છે જે સૌથી વધારે તમને ધ્યાનમાં રાખવાના હોય છે. એમાં મેં તમને કીધું કે રો કેટલી હોય છે, કોલમ કેટલી હોય છે, રોને આલ્ફાબેટિક કે ન્યુમેરિકમાં સમજાવાય છે, કોલમ ને આલ્ફાબેટિક કે ન્યુમેરિકલ, આ બંને વસ્તુની તમને ચર્ચા કરી હતી. પણ આની જોડે બીજી વધારે માહિતી છે જે આપણે શીખવાની છે. ચલો બેટા, તો હવે શીખીએ વર્કશીટ વિન્ડો. તો વર્કશીટ વિન્ડો ની અંદર બે વસ્તુ શીખવાની છે, રો અને કોલમ. શું શીખવાની છે? રો અને કોલમ. અને બીજું સેલ કોને કહેવાય અને તિરસ્કોણ કેવાય. આપણે વર્કશીટ વિન્ડો ની અંદર તો બે ટોપિક શીખવાના છે, જેમાં એક છે રો છે, બીજો કોલમ છે, ત્રીજો સેલ કોને કહેવાય અને ચોથો એક્ટિવ સેલ કોને કહેવાય. આટલી વસ્તુ આપણે આની અંદર લેવાની છે. ચલો પહેલી વસ્તુ તો કે તમને એમએસ એક્સેલ ની અંદર જોવા મળતી આડી કોલમને રો કહે છે. ચલો શું કહેશો બેટા? આડી અને ઊભી હરોળ
કે સેલની ફરતે કાળા રંગની બોર્ડર જોવા મળે છે તેને એક્ટિવ સેલ કહેવાય છે. આ આખી સેલ અને એક્ટિવ સેલની વ્યાખ્યા. તો સેલની વ્યાખ્યા શું છે? તો કે આડી અને ઊભી હરોળ જે જગ્યાએ જે સ્થાને છેદે છે તેને સેલ કહેવાય છે. અને એક્ટિવ સેલ કોને કહેવાય? તો કે જ્યાં સેલના કોરિન મોરે મતલબ કે ચારે બાજુએ કાળા રંગની બોર્ડર જોવા મળે છે એવા સેલને એક્ટિવ સેલ કહેવાય છે. તો ચલો બેટા આજે આપણે આ વિડીયોની અંદર બે ટોપિક પણ આવ્યા. નામ હતું ઇનપુટ ફાઇલ હતું એન્ડ પ્રોસેસિંગ વિન્ડો હતું. તો ઇનપુટ ફાઇલમાં શું શીખ્યા? તો ઇનપુટ ફાઇલ કહેવાય કોને? તો કે મેઇન બોક્સની જમણી બાજુ પર જોવા મળતી હરોળને ઇનપુટ ફાઇલ કહેવાય છે. પછી સેલમાં ઉમેરવામાં આવતી માહિતીને ઇનપુટ ફાઇલમાં જોવા મળે છે. એની પર ત્રણ બટન છે, ફંક્શન વિઝાર્ડ, ફંક્શન એન્ડ સબ. ફંક્શન વિઝાર્ડ નો ઉપયોગ થાય છે વિવિધ પ્રકારના ફંક્શનો મેળવવા માટે. સબ નો ઉપયોગ છે સરવાળો કરવા માટે. ફંક્શન નો ઉપયોગ છે કે બાય ડિફોલ્ટ ફંક્શન તૈયાર હોય છે. આપણે ફક્ત અને ફક્ત તારે શું કરવાનું હોય છે? વેલ્યુ એડ કરવાની હોય છે. એના માટે છેલ્લો ટોપિક હતો કે જ્યારે પણ એને સેક્શન ની અંદર કાળજી કામ કરો તો સૌ વાત થાય છે ઇઝ ઇક્વલ ટુ થાય છે. જેનાથી થાય છે ઇઝ ઇક્વલ ટુ થાય છે. એના પછી બેટા વર્કશીટ વિન્ડો શીખ્યા. તેની અંદર આપણે ચાર વસ્તુ શીખ્યા, રો, કોલમ, સેલ એન્ડ એક્ટિવ સેલ. રો, કોલમ, સેલ એન્ડ એક્ટિવ સેલ. રો એટલે કે એમએસ એક્સેલમાં જોવા મળતી આવી હરોળને રો કહેવાય છે. એમએસ એક્સેલમાં જોવા મળતા ઊભા સ્તંભને કોલમ કહેવાય છે. જ્યાં 1 2 3 4 આવે છે ત્યાં રો હેડર કહેવાય છે. જ્યાં એબીસીડી હોય છે ત્યાં કોલમ હેડર કહેવામાં આવે છે. રોની અંદર પ્રથમ સ્થાને અને છેલ્લા સ્થાને જવું હોય તો એની શોર્ટકટ કઈ રીતે? કંટ્રોલ પ્લસ અપ એન્ડ ડાઉન. એ રીતે કોલમમાં છેલ્લા સ્થાને અને પ્રથમ સ્થાને જવું છે તો કંટ્રોલ પ્લસ એરો થી રાઈટ એન્ડ લેફ્ટ. પછી સેલની વ્યાખ્યા શીખ્યા. તો સેલ કોને કહેવાય? તો કે આડી અને ઊભી હરોળ જે સ્થાને છેદે છે તેને સેલ કહેવાય છે. અને સેલના પૂરે પૂરે જે બ્લેક કલરની બોર્ડર જોવા મળે છે એવા સેલને એક્ટિવ સેલ કહેવાય છે. તો આજે બેટા આપણે આટલા વિડીયોની અંદર આ બંને ટોપિક શીખ્યા. હવે આગળના વિડીયોની અંદર બીજા બે ટોપિક આપણે શીખવાના છે. ચલો બેટા, થેન્ક યુ.